નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારત હવે ઝડપથી ડિજિટલ બની રહ્યું છે. આવી સ્થિતિમાં અહીં ડિજિટલ પેમેન્ટ પણ ખૂબ જ વધી રહ્યું છે. ખાસ કરીને નોટબંધી બાદ લોકો ખૂબ જ ઝડપથી ડિજિટલ પેમેન્ટ અપનાવી રહ્યા છે. પરંતુ એવું નથી કે બધા લોકો આ રીતે ચૂકવણી કરતા હોય. નોટોનો ઉપયોગ હજુ પણ મોટી સંખ્યામાં લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપણા ખિસ્સામાં 10, 20, 50, 100 અથવા 200, 500 કે પછી વધારેમાં વધારે 2000ની નોટો રહેતી હોય છે. તમે ખરીદી માટે પણ તેનો ઉપયોગ કરતા હોય છે ડિજિટલ પેમેન્ટની સાથે સાથે. આ નોટોને ભીની થવાથી બચાવવાની સંપૂર્ણ કાળજી લેતા હોઈએ છીએ આપણે. પરંતુ એવું સમજીને દર્શક મિત્રો કે આ કાગળની નોટ પલળી ન જાય, વેસ્ટ ન જાય. પરંતુ દર્શક મિત્રો, શું આ નોટો ખરેખર કાગળની જ છે, કાગળની જ બનેલી છે? શું લાગે છે આપને? આપને જણાવી દઈએ કે હાલમાં જ એક ઓટીટી પ્લેટફોર્મ પર એક સિરીઝ આવી, વેબ સિરીઝ, જેમાં લીડ કેરેક્ટર નકલી નોટ બનાવવાનું કામ કરે છે, જેના માટે સિરીઝના કેરેક્ટર દ્વારા કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં એક સવાલ એ છે કે હકીકતમાં ભારતમાં ચલણી નોટ બનાવવા માટે કાગળનો ઉપયોગ થાય છે ખરો? જો આ સવાલનો જવાબ આપને નથી ખબર, આપને એવું લાગે છે કાગળનો જ ઉપયોગ થાય છે, તો આપ ખોટા છો અહીં. જી હા, કાગળનો ઉપયોગ નથી થતો ભારતની ચલણી નોટ બનાવવા પાછળ. કાગળ નહીં તો શેની છે આપણી ચલણી નોટ? સવાલ થયો હોય તો આપને જણાવી દઈએ કે તમને પહેલાં તો શું લાગે છે, શેની છે આપણી ચલણી નોટ? દર્શક મિત્રો, કલ્પના પણ નહીં કરી હોય આપે, તેમાંથી બનાવાય છે ભારતની ચલણી નોટ. જી હા, ખૂબ જ મગજ લડાવાયું હશે તેમ લાગશે આપણે જાણીને. જરૂરથી નવાઈ લાગશે જ એ જાણીને કે ભારતીય ચલણી નોટો કાગળમાંથી નહીં પરંતુ 100% કપાસમાંથી બનાવવામાં આવે છે. આવું અમે નથી કહી રહ્યા, આરબીઆઈની વેબસાઇટમાં જ આ જણાવવામાં આવ્યું છે. ખરેખર એવું થઈ રહ્યું છે ને? જાણીએ આ સમગ્ર મામલે ડિટેલમાં. તો દર્શક મિત્રો, આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જો આપણે નજર કરીએ તો માલુમ પડે કે નોટ બનાવવા, ભારતની ચલણી નોટ બનાવવા માટે 100% કપાસનો, કોટનનો ઉપયોગ કરવામાં આવે છે. કપાસની બનેલી નોટ કાગળ કરતાં પણ મજબૂત હોય છે. ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોમાં પણ નોટ બનાવવા માટે કપાસનો ઉપયોગ થાય છે. ઘણા લોકોને એમ લાગે છે કે નોટો કાગળની બનેલી છે, ઘણા નહીં મોટા ભાગના લોકો આવું જ વિચારતા હોય છે. તો દર્શક મિત્રો, હવે તમારા મનમાંથી આ ગેરસમજ દૂર થઈ ગઈ હશે. કેમ કપાસમાંથી ચલણી નોટ બનાવાય છે? તો પહેલાં તો આપને જણાવ્યું તેમ કે કપાસનું આયુષ્ય કાગળ કરતાં વધુ લાંબુ હોય છે. સાથે જ આપને જણાવી દઈએ કે લેનિન નામનો ફાઇબર કપાસમાં જોવા મળે છે અને તેની મદદથી નોટો, ભારતની ચલણી નોટો તૈયાર કરવામાં આવે છે. ગેટલિન અને એડહેસિવ સોલ્યુશન કપાસના તંતુઓમાં હાજર લેનિન સાથે મિશ્રિત થાય છે, જે નોટોને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. દર્શક મિત્રો, નોટ બનાવતી વખતે અનેક પ્રકારના સુરક્ષા ફીચર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને કોઈ છેતરપિંડી કરનાર નકલી નોટો બનાવીને લોકોને છેતરે નહીં. જી હા, સિક્યોરિટી ફીચર્સ વાસ્તવિક અને નકલી નોટો વચ્ચેનો જે તફાવત છે તે જણાવી દે છે અને તેને ઓળખવી સરળ બની જાય છે. વાત કરીએ તો ભારતીય ચલણી નોટોમાં એટલી બધી સુરક્ષા સુવિધાઓ છે કે નકલી નોટો તેની સાથે મેળ જ નથી ખાતી. નોટો વિશેની આ માહિતી જે છે તે આરબીઆઈની વેબસાઇટ પર રેકોર્ડ કરવામાં આવી છે. આ અંગે જાણીને શું કહેશો આપ? આપ શું વિચારતા હતા, શેની હશે ભારતની ચલણી નોટ? આ જાણકારી પહેલાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.